ભીલી સ્થાન ટાઈગર સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અનુસૂચિ 5 અને અનુસૂચિ 6નું અમલીકરણની સાથે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવા માંગ કરાઈ છે. સુરત કલેક્ટરે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત દેશને આઝાદ થયાને 70 વર્ષ થયા છે. દેશ આઝાદ થયો ત્યારબાદ દેશનું સંચાલન કરવા માટે દેશના તમામ નાગરિકોને સમાન હક તથા ન્યાય મળી રહે એ માટે ભારતનું સંવિધાન બનાવાયું હતું. ત્યારે હાલ ભારતમાં 12 કરોડ આદિવાસીઓની વસ્તી છે, તો ગુજરાતમાં 1 કરોડથી વધુ આદિવાસીઓની વસ્તી છે, જેથી જે રાજ્યોમાં આદિવાસીઓની વસ્તી આવેલી છે ત્યાં અનુસૂચિ 5 અને અનુસૂચિ 6નું અમલીકરણ કરવાની સાથે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવાની માંગ કરી હતી. તો સાથે આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, રહેણી કહેણી, બોલીને સુરક્ષિત રાખી શકે અને સ્વતંત્રતાથી જીવી શકે તે માટે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6નું અમલીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. અનુસૂચિ 5 અને 6નું અમલીકરણ અને 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં બિલિસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો કલેક્ટરાલયે ઉમટી પડ્યા હતા. હું વિજય વસા, બિલિસ્તાન ટાઈગર સેના સુરત શહેર પ્રમુખ. આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, કારણ કે આજે અમારા ભારત દેશની અંદર 12 કરોડથી પણ વધુ વસ્તી અમારા આદિવાસી સમાજની છે અને તથા ગુજરાતની અંદર 1 કરોડથી પણ વધુ આદિવાસી સમાજની વસ્તી છે. આજે પાસે ઈરાનથી આવેલા લોકોને જો જાહેર રજા આપતા હોય તો અમે તો આદિવાસી જે ભારત દેશના મૂળ માલિક છે તો અમને રજા કેમ નહીં જોવે મળે, તે માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે. ને સંવિધાનની અંદર બધાને સરખો સમરામણ કરવામાં આવેલો છે ને અનુસૂચિ 5 ને અનુસૂચિ 6 સંવિધાનની અંદર એમ કહે છે કે આદિવાસી જળ જંગલ જમીનના માલિક છે, તો અમે તેમની બી માંગ કરેલી છે. જો આ માંગ અમારી સ્વીકારમાં નહીં આવે તો અમે ધરના પર ઉતરશું ને ઉગ્ર આંદોલન પણ કરીશું. હું મનીષા રાઠોડ, આપણે આદિવાસી જાતિમાં છું. અમે આજે જે કંઈ આ બધા ભેગા થયા છે એ કલેક્ટર સાહેબની ઓફિસ માટે આવ્યા છે કે જેના માટે 9 ઓગસ્ટને દિવસે જાહેર રજા જે કરવામાં નથી આવતી એ જાહેર રજા અમને આદિવાસી જાતિઓને જોઈએ છે. જે આજે બહારના લોકો જે આપણા સુરત શહેરની અંદર આવ્યા છે એ લોકોને જો જાહેર રજા આપવામાં આવતી હોય તો અમે તો આદિવાસી અહીંયા મૂળ નિવાસી છે તો અમને રજા કેમ નથી આપવામાં આવતી? શાળાઓમાં છોકરાઓ જાય છે એ લોકોને પણ રજા નથી મળતી, તો એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત. રૂપિયાની લેતી દેતીના અડાજણ રોડ પર યુવાન પર ચપ્પુ વડે હુમલો કરનાર 4ને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે આવેલ સરદાર બ્રિજ પાસે હરીશનગર સોસાયટીમાં રહેતા બિરેન મોદી પર ગત 19મી તારીખે રૂપિયાની લેતી દેતીમાં સાહિલ સિંધી અને તેના મિત્રો જેમાં શૈલેષ વાટલિયા, રાહુલ રાજપૂત અને કુલદીપ પટેલે ચપ્પુ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. આજકાલ ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે, જેમાં વધુ એક ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે જેનું નામ છે મોહ, જે સમાજ માટે એક ઉદાહરણરૂપ સાબિત થશે. ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલ ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે, જેમાં વધુ એક ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે જેનું નામ છે મોહ, જે સમાજ માટે એક ઉદાહરણરૂપ સાબિત થશે. ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર ઉપસ્થિત રહીને ફિલ્મનું લોન્ચિંગ અને આ ફિલ્મ સુરત દમણમાં શૂટિંગ થશે, આ સાથે આ ફિલ્મમાં હિન્દી અને ગુજરાતી ભાષાથી આપણે આપનું પોતાનું જીવન પણ જોઈ શકશું તેવું ડાયરેક્ટરે માહિતી આપી હતી. ઠીક છે. મેરા નામ રોમિલ શાહ. જો મૂવી લોન્ચ હો રહી હૈ, ક્યા કા નામ હૈ? મૂવી કા નામ હૈ મો એન્ડ ઇટ્સ અ ફેમિલી ડ્રામા, બટ નોટ એક્ઝેક્ટલી અ ડ્રામા. યે આર્ટ ફર્સ્ટ, આઈ થિંક ફર્સ્ટ ગુજરાતી કમર્શિયલ આર્ટ ફિલ્મ હૈ જો કે હમ બના રહે હૈ. એન્ડ ઇસમે મેરા કેરેક્ટર કા નામ હૈ અક્ષય, હુ ઇઝ બેઝિકલી અ ફૂટબોલ પ્લેયર. એન્ડ ઉસકા લાઈફ કેસે રિવોલ્વ હો રહા હૈ, ઉસકે મમ્મી પાપા કા પ્રોબ્લમ્સ કે વજહ સે એન્ડ ઉસકે સરાઉન્ડિંગ્સ કે પ્રોબ્લમ્સ સે ક્યા ચેન્જ હો રહા હૈ, હમ વો સબ દિખાને વાલે. એન્ડ લેટ્સ સી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આઈ એમ રીલી લુકિંગ ફોરવર્ડ. દેખતે હૈ.